સલામ આલેકુમ બાળકો, તારીખ 27/3/2021 જુનિયર કેજીમાં આપણે વ્યંજન શીખ્યા. કથી લઈ અને જ્ઞ, કમળના કથી લઈ અને જ્ઞ યજ્ઞના જ્ઞ સુધી આપણે શીખી ગયા. હવે આપણે શું શીખીશું? વ્યંજન સ્વર. તો સ્વરમાં શું આવે? પહેલાં અ, અ અજગરનો અ. તો કે તે લખીશું આપણે બગડે બે આડી લીટી અને ઊભી લીટી. બગડે બે આવડે છે ને બાળકો આપણને? બગડે બે પાડીને આડી લીટી કરવાની અને પછી ઊભી લીટી. શું કહેવાય આને? સ્વર. વ્યંજન તો આપણે શીખ્યા ને, કથી લઈ અને જ્ઞ યજ્ઞના જ્ઞ સુધી આપણે શીખી ગયા છે. હવે આપણે શું શીખીએ છીએ? સ્વર. તો સ્વરમાં પહેલું શું આવે? અ અજગરનો અ. કેતે લખીશું બાળકો? બગડે બે આડી લીટી અને ઊભી લીટી. શું કહેવાય એને? અ અજગરનો અ. અ અજગરનો અ. અ અજગરનો અ. અ અજગરનો અ. કેતે લખાય? બગડે બે આવડે છે ને આપણને બાળકો? તો બગડે બે પાડવાનું, પછી આડી લીટી અને ઊભી લીટી જોઈન કરી દેવાની. શું કહેવાય એને? અ અજગરનો અ. અ અજગરનો અ. અ અજગરનો અ. અ અજગરનો અ. કેતે લખવાનું છે બાળકો? બગડે બે, બગડે બે પાડવાનું, આડી લીટી અને ઊભી લીટી. બગડે બે પાડીને આડી લીટી અને ઊભી લીટી. અ અજગરનો અ. શું કહેવાય આને? સ્વર કહેવાય. અ અજગરનો અ. અ અજગરનો અ. અ અજગરનો અ. અ અજગરનો અ. એ તો બાળકો ક્લાસ વર્કમાં આખું પેજ ભરીને અ અજગરનો તમારે લખવાનું છે, અને આખું પેજ ભરીને હોમવર્કમાં પણ તમારે આ જ લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.